ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભામાં સત્તારૂઢ બીટીપીના પ્રખર સમર્થકો એવા ચાર દિગ્ગજ આગેવાનો સહિત 25 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો અને તેમના ટેકેદારોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. ઝઘડિયા ખાતે એપીએમસીના સંકુલમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની હાજરીમાં આગેવાનો સાથે ઝઘડિયા તાલુકાના 25 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચો ઉપરાંત 600-700 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ અગાઉ વિશાળ રેલી આકારે પહોંચેલા આ તમામ આગેવાનો કાર્યકર્તાઓએ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના ઘરમાં મોટું ગાબડું પાડ્યું છે. આ તમામ ભાજપમાં પ્રવેશથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સત્તા મળે તેવી અટકળો પણ ઉભી થવા પામી છે. ઝઘડિયા તાલુકામાં રાજકીય ભૂકંપ આવતા ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે અનેક આશ્ચર્ય વચ્ચે બીટીપીના ગઢમાં ભંગાણ પાડનાર રીતેશ વસાવા તેમજ પ્રકાશ દેસાઈએ મીડિયા સમક્ષ કોઈપણ પ્રતિક્રિયા દર્શાવવાનો ઇનકાર કર્યો હતો. તો ભાજપના અગ્રણી નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 400-500 કાર્યકર્તા સાથે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. તેઓ સર્વેને અમે આવકારીએ છીએ. આ જોડાવા પાછળનું એક જ કારણ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશને એક સ્થિર શાસન પૂરું પાડી રહ્યા છે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર ગુજરાતના આદિવાસીઓ માટે જે પ્રકારનું કામ કરી રહી છે, અનેક વિકાસલક્ષી યોજનાઓ, ગામડાના વિકાસ માટે, ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર જે પ્રકારના કાર્યો કરી રહી છે, અને આવનારા દિવસોમાં રાજકીય પોતાના રીતના વધુ સારી રીતના જાતને પ્રસ્થાપિત કરવા માટે, રાષ્ટ્રીય ફલક પર વધુ સારું રાજકીય રીતના કામ કરવા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ બધી ટીમ અને આજુબાજુના વિસ્તારના 25 ગામના સરપંચો, ડેપ્યુટી સરપંચ જ્યારે જોડાયા છે ત્યારે આ વિશ્વની સૌથી મોટી પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીને ગૌરવ પ્રાપ્ત છે એવી પાર્ટીમાં આજે એમને જોડીને સાથે મળીને સારા કામો થાય, ગરીબોના કલ્યાણના કામો થાય એવો આજે અમે સંકલ્પ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બીટીપીના છોટુ વસાવાએ એઆઈએમઆઈએમના અસઉદ્દીન અવેશી સાથે ગુજરાતમાં રાજકીય જોડાણ કર્યું હતું. આ દિગ્ગજોનું બીટીપી સાથે છેડો ફાડવા માટે કારગત આ કારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સ્થાનિક રાજકીય જગતમાં એવી ચર્ચા સાંભળવા મળી છે કે બીટીપીના છોટુ વસાવા અને તેમના પુત્રોનો પ્રભાવ સવિશેષ વધુ હતો અને રીતેશ વસાવા, પ્રકાશ દેસાઈ જેવા અગ્રણીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી થતી અવહેલનાથી ઉપેક્ષિત લાગણીથી પીડાઈ રહ્યા હતા અને છેવટે આજે અસંખ્ય કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ રાજકીય ભૂકંપ ઝઘડિયા તાલુકામાં કેવી ઉથલપાથલ સર્જે છે તે જોવું રહ્યું. જોકે એ વાત નક્કી કે આગામી દિવસોમાં ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નિર્ણાયક ફેરફાર આવશે તેમાં કોઈ બેમત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની સરકારી ગાઈડલાઇન્સનું જાહેરમાં ઉલ્લંઘન થયું હતું અને લોકો ટોળે વળેલા પણ નજરે પડ્યા હતા. તો બીજી તરફ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકીને પક્ષ પલટુઓ ઉપર પ્રહાર કર્યા હતા. તેઓએ લખ્યું હતું કે ગલત ફહેમી કે સિલસિલે આજ ઇતને દિલચસ્પ હૈ કે હર ઈંટ કો લગતા હૈ કે દીવાર મુજ પર ટીકી હુઈ હૈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જિલ્લામાં રાજકીય વોર શરૂ થઈ ગયેલી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.